આજનો આપણો ટોપિક રહેશે ધ્રુવીભવન. તો ધ્રુવીભવન એક વેવ ઓપ્ટિક્સ નો અગત્યનો ભાગ છે, જે નીટ જી ના કોન્સેપ્ટ માટેનો. આજનો ડિટેલમાં આપણે ચેક કરીએ તો ધ્રુવીભવનમાં જોવા જઈએ તો શરૂઆતમાં બે પ્રકાશની વાત આવશે, કે એક અધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ. ધ્રુવીભૂત પ્રકાશનો સિમ્પલ અર્થમાં જોવા જાઓ, અધ્રુવીભૂત પ્રકાશની પહેલા વાત કરીએ તો અધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશના જે દોલનો હશે એ ચારે બાજુ ફેલાયેલા હશે. જેમ કે અહીંયા ધારો કે કોઈ પ્રકાશ આવતો હોય તો એના જે દોલનો જોવા મળશે એ આ ચારે બાજુ ફેલાયેલા હશે, એના ધારો કે એક ડાયરેક્શનમાં નહીં હોય. તો આને સિમ્બોલિક રીતે આ પ્રમાણે લખવામાં આવે છે. ધેટ મીન્સ અહીંયા જોવા જઈએ તો શું કહ્યું છે, પ્રકાશના કિરણપુંજમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના દોલનો પ્રસરણની દિશાને લંબ, સમજો આ રીતે પ્રસરણ થતું હોય તો પ્રસરણની દિશાને લંબ આમ ચારે બાજુ ફેલાયા હોય. એટલા માટે પ્રસરણની દિશાને લંબ એવા સમતલમાં બધી દિશામાં જોવા મળશે, એટલા માટે એને શું નામ આપ્યું છે, અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવશે. તો એક અધ્રુવીભૂત પ્રકાશ થશે, બીજો થશે ધ્રુવીભૂત પ્રકાશ. ધ્રુવીભૂત પ્રકાશમાં કેવું હોય કે પ્રકાશ અહીંથી આવતો હોય, સમજો કે એના દોલન વિદ્યુત ક્ષેત્રના દોલનો અથવા ચુંબકીય ક્ષેત્રના દોલનો એક જ ડાયરેક્શનમાં થતા હોય, તો એ જે પ્રકાશ જે જોવા મળશે એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવશે. બીજો આ મેઇન છે અધ્રુવીભૂત. વ્યવહારમાં મોટા ભાગે જોવા મળે તો બે પ્રકારના પ્રકાશની સાથે કામ લેવાનું હશે, એટલે અધ્રુવીભૂત પ્રકાશની બેઝિક કોન્સેપ્ટની વ્યાખ્યા આપણને પ્રોપર સમજ આવી જોઈએ, કે અહીંયા શું કહ્યું છે કે ભાઈ પ્રસરણ થતું હોય એને લંબ એવું સમતલ છે અને એની અંદર બધી દિશામાં દોલનો થતા હોય તો એને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે અધ્રુવીભૂત પ્રકાશની વાત કરીએ તો ટુર્મેલિન સ્ફટિકની વાત પહેલા અગત્યની આવશે. ટુર્મેલિન સ્ફટિકમાં જોવા જઈએ તો આપણને એક પહેલા સમજ રાખીએ ટુર્મેલિન સ્ફટિક કોને કહેવાય છે. અહીં બતાવ્યું છે આ રીતે એક અધ્રુવીભૂત પ્રકાશ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. હવે આગળ વાત કરીએ છીએ તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો કે અહીંથી જયારે અધ્રુવીભૂત પ્રકાશ અહીંયા આ ટાઈપનો ચારે બાજુ ફેલાતો એવો પ્રકાશ અહીંયા એન્ટર થાય તો આ એક ટુર્મેલિન પ્લેટ રાખે છે. હવે ટુર્મેલિન પ્લેટ એક જાતની એક સ્ફટિક છે કે એની એક અક્ષ મેઇન અક્ષ ગણવામાં આવે છે, કે એ અક્ષને આપણે દગ અક્ષ નામ આપીએ છીએ. હવે દગ અક્ષ હોય તો સમજો કે આ રીતનો અધ્રુવીભૂત પ્રકાશ ચારે બાજુની તીવ્રતા વાળો આવે અને આમાંથી જયારે બહાર નીકળે તો આ અક્ષને સમાંતર હશે એ જ પસાર થશે. જેના દોલનો અક્ષને સમાંતર થતા હોય એ પસાર થાય અને જેના દોલનો અક્ષને લંબ હોય એનું શું થઈ જશે, શોષણ થશે. તો અહીંયા સમજીએ કે અક્ષને સમાંતર હોય એ બહાર નીકળશે, અક્ષને લંબ હશે એનું શોષણ થશે. તો ઘણી વાર ક્વેશ્ચન થાય કે કોઈ એંગલ બનાવતા હોય તો શું થશે, તો એંગલ બનાવે તો એના બે ભાગ પડી જશે, એક સમાંતર ઘટક એક લંબ ઘટક. સમાંતર ઘટક પસાર થશે, લંબ ઘટકનું શોષણ થઈ જશે. એટ મીન્સ અહીંયા જે બહાર પ્રકાશ આવશે એ બધો કેવો હશે, એક જ ડાયરેક્શનમાં ધ્રુવીભૂત થયેલો હશે. તો આ પ્રકાશને આપણે ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. તો અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે અનપોલરાઇઝ પ્રકાશ જે અધ્રુવીભૂત પ્રકાશ અને પર જોવા જઈએ તો જ્યારે ટુર્મેલિન પ્લેટમાંથી બહાર આવશે તો એક જ ડાયરેક્શનમાં દોલન થયો. ટુર્મેલિન પ્લેટ એક જાતનો સ્ફટિક છે કે જેની અંદરથી એક અક્ષ હોય છે પ્રોપર ડાયરેક્શન, જેને દગ અક્ષ કહેવામાં આવે છે, એને સમાંતર પસાર થાય તો એ બહાર પસાર થવા દે અને એને લંબ આવે તો એનું શોષણ કરે. આ બેઝિક આઈડિયા છે. ઓકે, અહીંયા આપણે આગળ ચેક કરીએ તો હવે ટુર્મેલિન પ્લેટ પર યોગ્ય પ્રકાશ આપવાથી થાય તો અહીંયા કહ્યું છે એનું ચોક્કસ શોષણ થતું હોય છે, જેને સિલેક્ટિવ શોષણ અથવા ડાયકોઝમ કહેવામાં આવે છે. બીજી વસ્તુ અહીંયા મેં તમને હિન્ટ આપી, ચોક્કસ દિશામાં ધ્રુવીભૂત થયેલો પ્રકાશ હોય, ચોક્કસ દિશામાં ધ્રુવીભૂત થયેલા પ્રકાશને સહેલાઈથી પસાર થવા દે અને જ્યારે એનાથી લંબ હોય એને આપણે શોષણ થઈ જાય છે, એનું શોષણ થશે. તો આપણને જે આ ચોક્કસ દિશા મળી એનું નામ આપ્યું છે દગ અક્ષ. તમને લોકોને ખ્યાલ આવી જશે કે દગ અક્ષ કોને કહેવામાં આવશે, ટુર્બેલિન સ્ફટિકની આ જે ચોક્કસ દિશા હોય છે એને દગ અક્ષ કહેવામાં આવે છે. હવે અહીંયા તમે એક વસ્તુ સમજ રાખીએ કે ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવામાં આવશે. તો ધ્રુવીભૂત પ્રકાશમાં મેં તમને ઓલરેડી વ્યાખ્યા તો સમજાવી દીધી છે કે બહાર આવતો પ્રકાશ હશે સમતલને જે પ્રસરણની દિશાને લંબ હશે, પણ એવા સમતલમાં એક જ ડાયરેક્શનમાં પ્રકાશ દોલન કરતો હોય તો એને આપણે ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવશે. હવે ટુર્મેલિન સ્ફટિક છે એ પોલરાઇઝર કહેવામાં આવશે. જે બી ટુર્મેલિન સ્ફટિક મળશે એને પોલરાઇઝર કહેવામાં આવશે. ટુર્મેલિન પ્લેટ કુદરતી પોલરાઇઝર છે, એવા ઘણા બધા કૃત્રિમ રીતે આપણે એડજસ્ટ કરીને પણ બનાવવામાં આવશે એ રીતના પોલરાઇઝર પણ જોવામાં આવશે. ઇનશોર્ટ આપણે આ જે આટલો ટોપિક અત્યારની વાત કરી એમાં ત્રણ પોઈન્ટ ક્લિયર કર્યા. એક અધ્રુવીભૂત પ્રકાશ જેમાં દોલનો ચારે બાજુ, વ્યવહારમાં જે બલ્બમાંથી પ્રકાશ આવતો એ બધો અધ્રુવીભૂત હોય છે, અને ધ્રુવીભૂત પ્રકાશ એક જ ડાયરેક્શનમાં પોલરાઇઝ થયો હોય. જેમ કે આપણે કેલ્ક્યુલેટર હોય છે, એલસીડીમાં લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે હોય છે, એમાંથી બહાર આવતો પ્રકાશ
પોલરાઇઝ હોય છે, કારણ કે તે ત્રાસા થઈ જોવાનો ટ્રાય કરીશું કે એલ્ગોરિધમમાં કેટલા આંકડા લખ્યા તો આપણને દેખાશે નહીં, લગભગ એની સામે આવીને જોઈશું તો આપણને દેખાશે એક જ ડાયરેક્શનમાં ધ્રુવીભૂત થયેલું હોય છે, એટલે એને આપણે ધ્રુવીભૂત પ્રકાશ કહીએ છીએ. સેમ કન્ડિશનમાં દગ અક્ષ અને ટોલમેલિક પ્લેટ વિશે થોડી વાત કરીએ છીએ. હવે આપણે આગળ ચેક કરીએ છીએ તો આગળ અહીંયા ધ્રુવીભવનની ઘટના કહી છે. તો ધ્રુવીભવ ટૂંકમાં ધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા એ તો ઓલરેડી આપણે સમજી લીધી છે. હવે ધ્રુવીભવન કોને કહેવામાં આવશે? તો અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની જે ઘટના અથવા પ્રક્રિયા છે એને ધ્રુવીભવન કહેવામાં આવશે. અધ્રુવીભવનમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની જે પ્રક્રિયા છે એને ધ્રુવીભવન કહ્યું છે. નેક્સ્ટ હવે એનાથી અહીંયા આપણી પાસે આ ટુર્મેલિન પ્લેટનું એક સિમ્પલ ડિટેલ બતાવી છે. હું માનું ત્યાં સુધી તમે લોકો સમજ આવી હશે કે અધ્રુવીભૂત પ્રકાશ છે. અધ્રુવીભૂત પ્રકાશ જયારે અહીંયાથી ચારે બાજુ ફેલાયેલો છે, હવે એ જયારે પહેલી ટુર્મેલિન પ્લેટમાંથી બહાર આવશે તો એની દગ અક્ષ આ હશે, તો અહીંયા આવતા પ્રકાશના દોલનો આ ડાયરેક્શનમાં થતા હશે. હવે તમે સમજો એની સામે આપણે બીજી એક ટુર્મેલિન પ્લેટ મૂકીએ છીએ. હવે બીજી ટુર્મેલિન પ્લેટ મૂકવામાં આવે તો અહીંયા આપણે સમજ રાખીએ કે આની જે દગ અક્ષ છે એ આ ડાયરેક્શનમાં હોય, સમજી લીધું છે, મેં ધારી લીધી છે આની દગ અક્ષ આ ડાયરેક્શનમાં હોય, તો બહાર આવતો પ્રકાશ એટલી ને એટલી તીવ્રતા વાળો હશે. બહાર આવતો પ્રકાશ એટલી ને એટલી તીવ્રતા વાળો. પણ હવે સમજ રાખીએ કે અહીંથી બહાર આવતો પ્રકાશ આ રીતે દોલન કરે છે અને આપણી દગ અક્ષ એને લંબ રાખીએ છીએ. ભલે આની અંદર બતાવી છે પણ અહીંયા સમજો આપણી દગ અક્ષ એને લંબ છે. જો એ સિચ્યુએશન હોય તો બહાર કોઈ પ્રકાશ આવશે નહીં, કારણ કે બધાનું શું થઈ જાય, શોષણ થાય. હવે તમને ક્વેશ્ચન થશે અહીંથી કેમ બહાર આવ્યો છે, તો પહેલા ક્લિયર કરો, સમજ રાખો કે ચારે બાજુ પ્રકાશનું ફેલાવ થયો છે. આમાં ચારે બાજુ પ્રકાશ ફેલાવશે તો કોઈ ના કોઈ ઘટક એને સમાંતર હશે એટલે એ બહાર તો આવી જશે. જે સેમ કન્ડિશન અહીંયા હશે અહીંયા બહાર આવશે, તો આ પોલરાઇઝ પ્રકાશ હશે, આ પણ પોલરાઇઝ પ્રકાશ હશે. હવે અહીંયા જે બીજી ટુર્મેલિન પ્લેટ મૂકી છે એની દગ અક્ષ આની દગ અક્ષ પેરેલલ છે, તો બહાર એટલો ને એટલો જ પ્રકાશ આવી જશે. પણ અહીંયા જોવા જઈશું તો એને લંબ છે, તો અહીંયાથી જે ધ્રુવીભૂત પ્રકાશ આવ્યો પણ આની અંદર એને લંબ છે, એટલા માટે બહાર આવતો પ્રકાશ જીરો હશે. બેઝિક કોન્સેપ્ટ થયો. દેટ મીન્સ આપણી પાસે પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત છે એની ખબર કઈ રીતે પડે? તો પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત ની ખબર એટલા માટે પડે કે જો એની સામે ટુર્મેલિન પ્લેટ મૂકવામાં આવે, એને ગોળ ફેરવવામાં આવે, જો એને ગોળ ફેરવીએ અને પ્રકાશની તીવ્રતા બદલાતી ના હોય તો એ હંમેશા અધ્રુવીભૂત પ્રકાશ હશે. કારણ કે અહીંથી તમે જો આ તરફ આઈ જીરો તીવ્રતા છે આમ આડો ફેરવશો તો પણ અહીંથી જેટલી તીવ્રતા હશે એટલી જ રહેશે, કારણ કે અધ્રુવીભૂત પ્રકાશ પાછળ છે, એટલે એ તો બધી જ તીવ્રતાનો પ્રકાશ એન્ટર કરવાનો અને બધી જ તીવ્રતા આપશે, એટલે આ ચારે બાજુ ફેરવતા રહેશો એમ બાર તીવ્રતા એને મળતી જ રહેશે. તો એ ઉપરથી આપણે કહી શકીએ કે આ બાજુ અહીંથી ધારો કે તીવ્રતા બદલાતી ના હોય તો એ પ્રકાશ અધ્રુવીભૂત હશે. પણ ધારો કે એ જ સિચ્યુએશનમાં જો પ્રકાશ અહીંથી ટુર્મેલિન પ્લેટમાં આપાત કર્યો અને એ વખતે ગોળ ફેરવવામાં આવે તો એક વખત બે વખત ઝીરો બને બે વખત મહત્તમ બને તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ધ્રુવીભૂત પ્રકાશ હશે. કેમ? કારણ કે અહીંથી જયારે સમાંતર હશે તો થીટા ઝીરો થાય, આ બે અક્ષનો ટૂંકમાં આના દોલનનો નાનો સમાંતર થીટા ઝીરો થઈ જાય તો એ પ્રકાશનો બહાર જવા દેશે. થીટા 180 થાય તો પણ જવા દેશે. પણ આ સિચ્યુએશનમાં જયારે થીટા 90 થાય અથવા 270 થાય તો એ કન્ડિશનમાં એને શોષણ કરી દે, તો બે વાર મહત્તમ બન્યો, આ સિચ્યુએશનમાં બે વાર ઝીરો બને, તો એનો મતલબ થયો કે આપણને ખ્યાલ આવે કે આપણો જે પ્રકાશ હતો સામે એ ધ્રુવીભૂત હતો. તો આ બે કોન્સેપ્ટ ધ્યાન પર રાખવા જેવા છે જે સમજના છે. નેક્સ્ટ હવે અહીંયા આપણી પાસે બે સમતલની વાત કરી છે, એક આવશે દોલનતલ અને બીજું આવશે ધ્રુવીભવનતલ. અહીંયા દોલનતલની વાત કરીએ તો દોલનતલ એને કહેવાય જેમાં પ્રકાશના પ્રસરણના દોલનો થતા હોય છે. તો અહીંયા સમજો પ્રસરણ આ ડાયરેક્શનમાં થાય છે, પ્રકાશનું પ્રસરણ, અને જે ડાયરેક્શનમાં પ્રકાશના વિદ્યુત ધ્રુવ ટૂંકમાં પ્રકાશના દોલન થાય છે એને આપણે દોલનતલ કીધું છે. તો અહીંયા સમજો પ્રસરણની દિશા અને વિદ્યુત ક્ષેત્રના સદિશો જેને દોલન કરે છે એ બે ભેગા થઈને જે સમતલ બનાવશે આ સમતલ એને આપણે દોલનતલ કહી દીધું છે. હવે ધ્રુવીભવનતલ, તો જે આપણું સમતલ મળ્યું એને લંબ છે, દેટ મીન્સ કહી શકે પ્રસરણ અને ઈના સદિશને લંબ, અહીંયા બતાવ્યું છે ઈના સદિશને લંબ અને પ્રસરણની દિશા એમાંથી પસાર થતું જે સમતલ આવ્યું છે એને આપણે ધ્રુવીભવનતલ કહેવામાં આવશે, જેનું શોષણ થાય છે. ઇન્શોર્ટ આપણે પ્રસરણની દિશા, પ્રસરણની દિશા આ છે, અને દોલનની દિશા, જે દોલનની દિશા એ બે ભેગા થઈને દોલનતલ બનાવે અને દોલનતલને લંબ સમતલ હોય એ ધ્રુવીભવનતલ હશે. આ બે સમતલની એક વ્યાખ્યા આપણે ધ્યાન પર રાખી
આગળ સમજવાનું છે. તો હવે આવશે મહત્વનો એક નિયમ છે, માલસનો નિયમ. માલસનો નિયમ ને કોન્સેપ્ચ્યુઅલી સમજવાનો આપણે ટ્રાય કરીએ. તો એક વસ્તુ ધ્યાન આપો કે આપણી પાસે અહીંયા કોઈ પ્રકાશ ઈ જેટલો છે, અદ્રવ્યભૂત પ્રકાશ છે. જ્યારે પહેલી ટુર્મેલિન પ્લેટમાંથી બહાર નીકળશે, જ્યારે પણ પહેલી ટુર્મેલિન પ્લેટમાંથી બહાર નીકળે તો સમજી લો કે એની તીવ્રતા ઈ ઝીરો જેટલી થતી હોય. અહીંથી પ્રકાશની તીવ્રતા અદ્રવ્યભૂતની ઈ છે, બહાર આવશે ત્યારે ઈ ઝીરો જેટલી થતી હોય. અને બીજી એક પ્લેટ મૂકી છે, બીજી એક પ્લેટ એવી રીતે મૂકી છે કે આની દગક્ષ અને આની દગક્ષ વચ્ચેનો જે ખૂણો બને છે એ થીટા જેટલો થઈ જાય છે. આની દગક્ષ અને આની દગક્ષ બે વચ્ચેનો ખૂણો થીટા થાય છે. તો અહીંથી બહાર આવશે તો આ થીટાના બે ઘટક પડશે. થીટાના બે ઘટક પડ્યા, એક આને સમાંતર અને બીજો આને લંબ, એટલે ઈ ઝીરો કોસ થીટા અને ઈ ઝીરો સાઈન થીટા. તો ઈ ઝીરો કોસ થીટા એને સમાંતર ઘટક છે, એ પસાર થઈ જશે. અને ઈ ઝીરો સાઈન થીટા એને લંબ ઘટક થશે, જે અહીંયા આને લંબ બતાવ્યો છે એનું શું થઈ જશે, શોષણ થશે. દેટ મીન્સ ઈ ઝીરો કોસ થીટા બહાર આવે છે. અહીંયા સમજ રાખીએ કે ઈ જેટલી તીવ્રતા હતી એમાંથી, તીવ્રતા નહીં પણ કંપ વિસ્તાર છે, અને એમાંથી ઈ ઝીરો જેટલું કંપ વિસ્તાર બહાર આવ્યો છે. અને અહીંથી જ્યારે બહાર આવશે ત્યારે ઈ ઝીરો કોસ થીટા જ બહાર આવ્યો છે, એને બાકીના ઘટકોનું શોષણ થઈ જશે. હવે આપણે આ સિચ્યુએશનને મેથેમેટિકલી પ્રૂવ કરવાનો ટ્રાય કરીએ. તો મેથેમેટિકલ અહીંયા ડિટેલમાં વધારે એના એ છે, કોન્સેપ્ટમાં કોઈ અલગ છે નહીં. તો આપણી જે અહીંની તીવ્રતા છે એ સમજો આઈ ઝીરો થતી હોય, તો આઈ ઝીરો પ્રપોઝનલ ટુ ઈ ઝીરો સ્કવેર છે. આઈ ઝીરો પ્રપોઝનલ ટુ ઈ ઝીરો સ્કવેર, અહીંની તીવ્રતા હશે આઈ જેટલી. દેટ મીન્સ આઈ પ્રપોઝનલ ટુ ઈ ઝીરો કોસ થીટા નો વર્ક થશે, ઈ ઝીરો કોસ થીટા નો હોલ સ્કવેર. હવે જયારે હું આઈ બાય આઈ ઝીરો લઉં, આઈ અપોન આઈ ઝીરો, દેટ મીન્સ અહીંયા મને મળશે કોસ સ્ક્વેર થીટા. તો આઈ બરાબર કેટલા આવ્યા ફાઈનલી, આઈ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર થીટા. આપણું એક મહત્વનું રિઝલ્ટ છે જેને માલસનો નિયમ કહેવાય છે. દેટ મીન્સ અહીંથી તીવ્રતા સમજો, અહીંયાથી તીવ્રતા જે બી આવી છે, હું આખી ડિટેલ પછી તમને ક્લિયર કરું છું, પણ અહીંની તીવ્રતા જો આઈ ઝીરો હોય તો એ જયારે બહાર નીકળશે ત્યારે તીવ્રતા આઈ છે, તો બેની દગક્ષ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આઈ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર થીટા નું એક રિલેશન બનશે. ઓકે, અહીંયા ડિટેલમાં પ્રોપર ચેક કરીએ. હવે અહીંયા તમે સમજવા જશો તો આ માલસનો નિયમ આઈ બરાબર આઈ ઝીરો કોસ સ્ક્વેર થીટા આવ્યો. હવે એને પ્રોપર ઇન્ટેન્સિટીના આધારે વાત કરું તો જ્યારે પણ અદ્રવ્યભૂત પ્રકાશ હોય, આ દ્રવ્યભૂત છે, આ પણ દ્રવ્યભૂત છે. હવે અહીંયા સમજીએ કે જ્યારે અદ્રવ્યભૂત પ્રકાશ હશે એની તીવ્રતા હું ધારી લઉં છું આઈ, અથવા તો એક કામ કરું છું, અદ્રવ્યભૂત પ્રકાશ છે અને એની તીવ્રતા હું આઈ ઝીરો ડેશ લખું છું. તો આઈ ઝીરો ડેશ હોય, અહીંની તીવ્રતા આઈ ઝીરો છે અને અહીંની તીવ્રતા આઈ છે. આ રીતે મેં રિલેશન યુઝ કર્યું છે. તો આપણને એક ક્લિયર સમજ હોવી જોઈએ કે જ્યારે અદ્રવ્યભૂત પ્રકાશ પહેલી વખત એન્ટર થાય અને બહાર નીકળે તો એની તીવ્રતા હશે કે આઈ ઝીરો બરાબર આઈ ઝીરો ડેશ બાય ટુ થાય. દેટ મીન્સ ઇનિશિયલ જે તીવ્રતા હતી એના કરતા અડધી છે. આ એક રિઝલ્ટ અલગ છે, જે માલસનો નિયમ નથી, પણ દરેક જણને સમજ હોવી જોઈએ કે આપણી અહીંની તીવ્રતા આઈ ઝીરો ડેશ હોય અદ્રવ્યભૂત પ્રકાશની, તો પહેલી વખત જ્યારે દ્રવ્યભૂત થઈને બહાર નીકળશે તો એ વખતની તીવ્રતા આઈ ઝીરો હોય, તો આઈ ઝીરો અને આઈ ઝીરો ડેશ નું રિલેશન આઈ ઝીરો બરાબર આઈ ઝીરો ડેશ બાય ટુ થાય. ઓકે, પછી આ દ્રવ્યભૂત થઈ ગયું. હવે પછી જયારે ટુર્મેલની પ્લેટ ફરી મૂકવામાં આવે અને ફરી જયારે તીવ્રતા આવશે આઈ છે, એ આઈ નું રિલેશન કેટલું, તો આઈ ઝીરો કોસ સ્ક્વેર થીટા. આઈ બરાબર અહીં નું આઈ ઝીરો કોસ સ્ક્વેર થીટા. પ્રોપર રીતે જોવા જઈએ તો આ રીતે બી થાય, આઈ ઝીરો ડેશ બાય ટુ, સોરી અહીંયા મારી ભૂલ છે, અહીંયા આપણને આઈ બરાબર આટલું આવ્યું છે. જે આઈ ઝીરો કિંમત લખીએ તો આઈ ઝીરો ડેશ બાય ટુ પણ લખી શકીએ, બરાબર. તો હું અહીંયા લખવા જાઉં તો આઈ ઝીરો ડેશ બાય ટુ કોસ સ્ક્વેર થીટા, આ રીતે પણ લખાય, પણ આની વધારે જરૂર નહીં પડે. તમને એક કોન્સેપ્ટ કહું છું, જ્યારે યાદ રાખવા જેવો છે કે જ્યારે અદ્રવ્યભૂત પ્રકાશ પહેલી વાર ટુર્મેલિન પ્લેટમાંથી બહાર આવે તો એની તીવ્રતા અડધી થશે, પછી ફરી વાર મૂકીએ તો એનો એંગલ ઉપર ડિપેન્ડ થઈ જશે અને એ બનશે આઈ ઝીરો કોસ સ્ક્વેર થીટા. આપણને આટલો ખ્યાલ હોવો જોઈએ, જે મોટા ભાગે માલસના નિયમ પરથી નક્કી થાય છે. મેં તમને ઓલરેડી વાત કરી હતી થીટા ઝીરો અને પાઈ હોય, થીટા ઝીરો પાઈ હોય તો એ સિચ્યુએશનમાં મહત્તમ બનશે, અને થીટા 270 અને 90 હોય એ સ્થિતિમાં પ્રકાશ ઝીરો બની જશે.
એટલે જ્યારે ટુર્મેલિન પ્લેટનો ગોળ ફેરવવામાં આવે અને બે વાર મહત્તમ બે વાર ઝીરો બનતો હોય તો આપણને ખબર પડે બહાર આવતો પ્રકાશ ધ્રુવીભૂત છે. અને જો એ સિચ્યુએશનમાં બહાર આવતો પ્રકાશ આપણને મેક્સિમમ તીવ્રતાનો કન્ટિન્યુ એટલે એટલી તીવ્રતાના I0/2 જ રહે છે તો આપણને ખબર પડે કે અંદર આવતો જે પ્રકાશ છે એ આપણા માટે કયો છે, અધ્રુવીભૂત છે. ઓકે, અહીંયા એક સિમ્પલ રિઝલ્ટ બનશે જે દરેક જણા ધ્યાન આપવા જેવું છે. સમજી લો, મેં તમને હિન્ટ આપી, અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા I0' છે, તો અહીંની તીવ્રતા I0 છે. તો I0 બરાબર આપણને ખ્યાલ હોવો જોઈએ I0′/2 થાય. બસ આપણું આ રિઝલ્ટ ધ્યાન પર રાખવાનું, એને સેપરેટ જ રાખવાનું છે. I0′ને I0 નો ભેગા નહીં કરવાના. હવે ધારો કે અહીંની તીવ્રતા પહેલી વખત ઓબ્ઝર્વ કર્યું કે આની દગક્ષ અને આની દગક્ષ સાથેનો ખૂણો θ1 છે. કેટલો લખ્યો છે? θ1. તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા I1 બરાબર થઈ જશે I0 cos²θ1. કેટલી થઈ? I બરાબર I0 cos²θ1. હવે તમે સમજો, આની દગક્ષ છે એ આ ડાયરેક્શનમાં છે અને એની સાથે આનો બનતો ખૂણો θ2 છે. તો બહાર આવતો જે પ્રકાશ હશે એની તીવ્રતા I2 હશે. I2 બરાબર કેટલા હશે? તો સમજ રાખજો, જે હું અહીંયા લખું છું, આની તીવ્રતા I2 છે. તો I2 બરાબર થાય I0 cos²θ1 આટલી તીવ્રતા, અને ફરી પાછું cos²θ2. એટલે સારી રિલેશન આવી. સમજો, આપણે એક વસ્તુ સમજવાનો ટ્રાય કરો. અહીંથી જ્યારે I0' જેટલી અધ્રુવીભૂતની તીવ્રતા, તો અહીંયા અડધી થઈ ગઈ. ફરી પાછો અહીંયાથી થીટાનો એંગલ બનાવ્યો તો I0 cos θ1 થશે. ફરી પાછો એ આ જ દગક્ષ સાથે, ટોટલ સાથે નહીં, આ જ દગક્ષ સાથે θ2 નો કોણ બનાવ્યો. તો બહાર આવતી તીવ્રતા I2 બરાબર કેટલી થાય? I0 cos²θ1 cos²θ2 થશે. સમજો, આપણી પાસે n નંબરની પ્લેટ મૂકેલી હોય. I બરાબર કેટલા થયા? I0, દેટ મીન્સ આ તીવ્રતા I0 છે. cos²θ1 cos²θ2 cos²θ3 up to cos²θn. બધા એક વ્યાપક રિઝલ્ટ છે. હું માનું ત્યાં સુધી દરેકને ધ્યાન પર હોવું જોઈએ કે ધારો કે n નંબરની પ્લેટ અલગ અલગ ખૂણે મૂકે, પણ એ ખૂણો કોની સાથે? મુખ્ય અક્ષ સાથે. સમજો, તમને ઘણી વાર એમ કહી દે કે બીજી પ્લેટ છે એ મુખ્ય અક્ષ સાથે, ટૂંકમાં આ જે અક્ષ છે દગ અક્ષ પહેલાની, એની સાથે 60 નો ખૂણો બનાવે છે અને બીજા સાથે 30 નો બનાવે છે. તો સમજી લો, આનો આ ખૂણો આખી સાથેનો 60 નો થયો અને આની સાથે 30 નો થયો. તો આપણે કયો લઈશું? 30 નો લઈશું, બીજી દગ અક્ષ સાથેનો ખૂણો. ઠીક છે, અને આ સૂત્ર વ્યાપક રીતે ધ્યાન રાખજો કે અહીંયા ધારો કે આની જ્યારે અધ્રુવીભૂતમાંથી બહાર આવે તો અડધી તીવ્રતા થશે, અને જ્યારે ફરી બહાર આવશે તો I બરાબર I0 cos²θ. અને આવા નંબર ઓફ મૂક્યા હોય તો આપણું સૂત્ર I બરાબર I0 cos²θ1 cos²θ2 cos²θ3 up to cos²θn સુધી લખી શકીએ છીએ. ઓકે, હવે આ માલસનો નિયમ હતો જે, અને સૌથી અગત્યનો હતો જે મેં તમને બતાવ્યો છે, ભાઈ માલસનો નિયમ કહેવાય છે. અને દરેક જણા ધ્યાનથી સમજ રાખજો અને ક્લિયર રાખજો આ ઇક્વેશન એ બધું. ઓકે, હવે આવે છે નિકોલ પ્રિઝમ આવશે. તો નિકોલ પ્રિઝમમાં સમજવા જઈએ તો અહીંયા જો આ જે નિકોલ પ્રિઝમની વાત કરી છે, તો પહેલા થોડાક અમુક કોન્સેપ્ચ્યુઅલ ટોપિક હશે, ધ્યાન રાખીએ. કયો? કેલ્સાઇટ સ્ફટિકમાંથી એક રચના બનાવી છે. તો કેલ્સાઇટ સ્ફટિકમાંથી એક રચના બનાવી છે અને એની અંદર આપણને જેમ સમજાયું છે એ પ્રમાણે થોડું ધ્યાન આપીએ કે નિકોલ પ્રિઝમ છે કેલ્સાઇટના સ્ફટિકનો બનેલો હોય છે. હવે એની મુખ્ય અક્ષ છે, એની સાથે મુખ્ય અક્ષ સાથે 68 ડિગ્રીનો કોણ બને એ રીતે અહીંયા બતાવ્યું છે. 68 ડિગ્રીનો કોણ બને એ રીતે એને કાપવામાં આવ્યા છે અને એ કેનેડા બાલસમ નામના એક ખાસ પ્રકારના ગુંદરની મદદથી જોડેલા છે. આ જે બતાવ્યું છે ને એ ગુંદરની મદદથી જોડેલા છે. તો તમને લોકોને આટલી સમજ હોય તો મોટાભાગનો ક્વેશ્ચન ને ટોપિક સમજ આવશે. પહેલા તો નિકોલ સ્ફટિક કેલ્સાઇટના બનેલા છે, નિકોલ પ્રિઝમ કેલ્સાઇટના બનેલા છે અને એને 68 ડિગ્રીના એંગલથી કાપી અને કેનેડા બાલસમના ગુંદર વડે જોડવામાં આવશે. આની ખાસિયત કઈ છે? અહીંયા જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ અંદર એન્ટર કરવામાં આવે, અધ્રુવીભૂત પ્રકાશ એન્ટર કરવામાં આવશે તો જેવું અંદર એન્ટર થશે એટલે બે ભાગમાં ડિવાઈડ થઈ જશે, બંને પ્રકાશ ધ્રુવીભૂત હશે. જેવું એન્ટર થયું એટલે બે ભાગમાં ડિવાઈડ થયું, બંને પ્રકાશ ધ્રુવીભૂત છે. આની અંદર ઈના સદિશના દોલનો પ્રસરણની દિશાને લંબ છે, એટલે અંદરની તરફ જતા હોય એવા બતાવ્યા છે. આમાં ઈના સદિશના દોલનો પ્રસરણની દિશાને લંબ છે.
અને આની અંદર ઈના સદિશના દોલનો પ્રસરણની દિશાને સમાંતર છે, એટલે આમાં ઈના સદિશો પ્રસરણની દિશાને સમાંતર રહેશે. હવે થશે કેવું કે અહીંયા જ્યારે અથડાશે તો અહીંથી જશે એટલે બે ભાગમાં ડિવાઈડ થઈ જશે, એક આ રહેશે જેમાં ઈના સદિશો લંબ રીતે હશે, એકમાં ઈના સદિશો પ્રસરણની દિશાને સમાંતર હશે. તો જે સમાંતર હશે પ્રસરણની દિશાને, સોરી પ્રસરણની દિશાને, પણ આપણે એમ કહી શકીએ કે આ જે સમતલ બને છે એને સમાંતર હશે, અને બીજું હશે સમતલને કેવા હશે, લંબ રૂપે જોવા મળશે. તો અહીંયા જો આ સમાંતર ઘટકો છે એ વાળું જે રે હશે એ સીધે સીધું નીકળી જશે, એને ઓર્ડિન જે એક્સ્ટ્રા ઓર્ડિનરી રે કહેવામાં આવશે, અસામાન્ય રે. અને જે અહીંયાથી લંબ ઘટકો વાળું છે એ અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને આ પ્રમાણે જશે, એને ઓર્ડિનરી રે કહેવામાં આવે છે. આ બે નામ આપ્યા, બંને ધ્રુવીભૂત છે. કયા કારણ છે એની વધારે ડિટેલમાં હું નહીં લઈ જતો, પણ તમે લોકો ફક્ત એટલું સમજના આધારે ધ્યાન પર રાખી શકો છો કે નિકોલ પ્રિઝમની કોન્સેપ્ટમાં આટલી વસ્તુ સમજવાની છે કે જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ એન્ટર થાય, એન્ટર થશે એટલે બે પાર્ટમાં ડિવાઈડ થશે, એમાં એકમાં સમતલને સમાંતર ઘટકો જશે જે સીધે સીધું નીકળી જશે, એક્સ્ટ્રા ઓર્ડિનરી રે કહેવામાં આવશે. બીજું હશે જેમાં સમતલને લંબ ઘટકો હશે અને એને આપણે ઓર્ડિનરી રે કહ્યું છે, એ પૂર્ણ આંતરિક પરાવર્તન થી આગળ જશે. બાકીની ડિટેલમાં વધારે જવાની જરૂર નથી. ઓકે, હવે આવે છે પરાવર્તનથી થતું ધ્રુવીભવન. તો અહીંયા એક ધ્રુવીભવન કેટલી કેટલી ટાઈપ્સથી થઈ કરી શકીએ છીએ. એક તો આપણે ટોરવેલની પ્લેટથી વાત કરી, એના પછી થોડું આગળ જોયું માલસના નિયમના આધારિત વાત કરી, અને ત્યારબાદ નિકોલ પ્રિઝમથી વાત કરી, અને હવે આવે છે પરાવર્તનથી થતું ધ્રુવીભવન. તો પરાવર્તનથી થતું ધ્રુવીભવનમાં અહીંયા સમજો અધ્રુવીભૂત પ્રકાશ આ રીતે એન્ટર થાય અથવા તો કોઈ પણ જગ્યાએ સપાટી પર અથડાય, અને એ વખતે જે પરાવર્તિત રે છે કે પરાવર્તિત રે મોટા ભાગે ધ્રુવીભૂત હોય છે. હું ફરી કહું છું, મોટા ભાગે ધ્રુવીભૂત હોય છે, 100% ધ્રુવીભૂત નહીં હોતું, એટલે એ અંશત તલ ધ્રુવીભૂત કહેવાય. તમે સમજો અહીંથી જ્યારે અધ્રુવીભવન સેન્ટર થાય તો એ વખતે અથડાશે તો પરાવર્તન થશે, અમુકનું વક્રીભવન થશે. તો પરાવર્તિત રે મોટા ભાગે ધ્રુવીભૂત હોય છે, એટલે અંશત ધ્રુવીભૂત કીધું, અને વક્રીભૂત રેની અત્યારે વાત કરતા નથી. હવે જેમ જેમ એક એંગલ એડજસ્ટ કરતા જઈએ, એક ખૂણો એવો આવશે કે જ્યાં પરાવર્તિત રે સંપૂર્ણ ધ્રુવીભૂત થઈ જશે. અહીંયા આપણે ખૂણો એડજસ્ટ કરતા જઈએ આ પાથ કોણ, અને એક ખૂણો એવો આવશે જ્યાં પરાવર્તિત રે સંપૂર્ણ ધ્રુવીભૂત થઈ જાય, અને જ્યારે સંપૂર્ણ ધ્રુવીભૂત થઈ જાય તો એ એંગલને આપણે પોલરાઇઝેશન એંગલ કહેવામાં આવે છે. તો ધ્રુવીભૂત કોણ કહેવામાં આવે છે, તો એ વખતે સમજો આ પાથ આ થીટા પી બનતો હોય તો આ બી થીટા પી થશે, બરોબર. તો આપણને એટલી સમજ હોવી જોઈએ કે જ્યારે પણ શું કહેવાય કે આ ધ્રુવીભૂત પ્રકાશ છે, પરાવર્તિત પ્રકાશ છે, સંપૂર્ણ ધ્રુવીભૂત બને, પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત બનશે, તો એ સિચ્યુએશનમાં જે આપાત કોણનું મૂલ્ય છે એને ધ્રુવીભવન કોણ કહેવામાં આવે છે. તો અહીંયા કદાચ આમાં વ્યાખ્યા લખેલી હોય તો ઠીક છે, બાકી એવું કંઈ છે નહીં. તમે સમજો પરાવર્તિત રે અંશત ધ્રુવીભૂત હોય છે નોર્મલ કેસમાં. અહીંયા જે બતાવ્યું છે આગળના પોઈન્ટમાં તમને કહ્યું છે કે જેમ જેમ સમય આગળ જતો જશે એમ આપણે જોયું કે એક સિચ્યુએશન એવી આવશે કે ઈના સદિશો ટૂંકમાં સંપૂર્ણ ધ્રુવીભૂત થશે. સંપૂર્ણ ધ્રુવીભૂત થાય તેને આપણે ધ્રુવીભવન કોણ કહી દીધું છે. ધ્રુવીભવન કોણનો આધાર કોના ઉપર છે, તો માધ્યમના પ્રકાર પર છે. આ ધ્યાન પર રાખી શકાય એવો પોઈન્ટ છે. હવે આ આટલું આપણને સમજ આવી. તો એક સિચ્યુએશન એવી થશે જ્યારે પણ આ પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય, પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય, ત્યારે સમજ રાખજો વક્રીભૂત રે અને પરાવર્તિત રે બે વચ્ચેનો ખૂણો 90 હોય છે. આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે, ધ્યાન રાખજો કે જ્યારે પરાવર્તિત રે સંપૂર્ણ ધ્રુવીભૂત થાય ત્યારે વક્રીભૂત રે અને પરાવર્તિત રે વચ્ચેનો ખૂણો 90 હોય છે. ઘણી વાર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય જેને આપણે શું કહેવાય કે નીટના ક્વેશ્ચન ગણીને એવોઈડ કરીએ છીએ, આ સોરી રે ઓપ્ટિક્સના ગણી આપણે એને ગણવાનો ટ્રાય કરીએ. વાસ્તવમાં બુસ્ટર એંગલના આધારે આ ટાઈપના ક્વેશ્ચન છે, ધ્રુવીભવનના છે. ઠીક છે, એક આ એક પોઈન્ટ હતો જે ધ્યાન રાખવા જેવું છે. હવે અહીંયા એક મહત્વનો પોઈન્ટ એ બીજો છે કે આપણી પાસે બે પ્રકારના ઘટક છે. એક ઘટક હશે સમતલને લંબ અને બીજા હશે સમતલને સમાંતર. તો અહીંયા જ્યારે ધ્રુવીભવન થશે તો એ વખતે જે પરાવર્તિત પ્રકાશ હશે એમાં મોટા ભાગે ઘટકો કેવા હશે, સમતલને લંબ રૂપે હશે. વક્રીભૂતમાં કેવા હશે, સમતલને સમાંતરે હશે અને સમતલને લંબે જોવા મળશે. બે ટાઈપના ઘટક જોવા મળે છે. તો એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે કે અહીંથી જ્યારે 100% અધ્રુવીભૂત પ્રકાશ એન્ટર કરીએ છીએ
तो फक्त 15% છે, ફક્ત 15% સપાટીને લંબ હોય એવા ઘટકો બહાર નીકળે છે જે ધ્રુવ પરાવર્તન થાય છે, બાકીના 85% લંબ ઘટકો વક્રીભૂતમાં હોય છે, અને બીજું 100% સમાંતર ઘટકો, 100% સમાંતર ઘટકો એ વક્રીભૂતમાં હોય છે. તો આપણને ખ્યાલ આવશે પરાવર્તિત ઓછી તીવ્રતા હોય છે, ફક્ત 15% ગણીએ પણ મોટું હોય એનાથી ઓછી તીવ્રતા જેવું જોવા મળે. અહીંથી સમજો 100% જેટલી તીવ્રતા વાળું આપ્યું હોય તો એમાંથી જે લંબ ઘટક હશે એના 15% જ પરાવર્તનમાં છે, બાકીના 85% અને સમાંતર ઘટકના 100% એ બધા આની અંદર જોવા મળશે. એટલે આની તીવ્રતા વધુ હશે, પરાવર્તિતની ઓછી જોવા મળશે. ઠીક છે. હવે એનાથી આગળ પોઈન્ટમાં આપણે ચેક કરીએ, બુસ્ટરનો નિયમ છે. તો બુસ્ટરનો નિયમ આપણને ધ્યાન હોવો જોઈએ કે બુસ્ટર નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું છે કે જ્યારે સપાટી પર પ્રકાશ આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ ધ્રુવીભૂત બને, અને એ સિચ્યુએશનમાં પરાવર્તિત અને વક્રીભૂત વચ્ચેનો ખૂણો 90 હોય છે. મેં તમને આગળ વાત કરી કે આ બે વચ્ચેનો ખૂણો 90 છે. હવે 90 હોય તો એને આપણે બુસ્ટરનો નિયમ કહેવામાં આવે છે. બુસ્ટરનો નિયમ છે તો બુસ્ટરના નિયમ પછી થોડુંક આગળ પણ લઈ ગયા છે. તો એમાં શું કીધું છે, પારદર્શક માધ્યમમાં જ્યારે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય, સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય તો પરાવર્તન વક્રીભૂત વચ્ચેનો ખૂણો 90 બનવાનો છે, અને એ સિચ્યુએશનમાં આપાત કોણના ટેન્જન્ટનું મૂલ્ય, આપાત કોણ જે બન્યો એ ધ્રુવીભવન કોણ હશે એના ટેન્જન્ટનું મૂલ્ય વક્રીભવનાંક જેટલું હોય છે, વક્રીભવનાંક જેટલું થાય છે. કઈ રીતે છે તો આપણે એને સમજીએ કે આપણી પાસે સમજો આ આપાત કોણ થીટા પી છે, આ પણ કેટલું થશે થીટા પી થશે, આ વક્રીભૂત કોણ આર થશે. હવે આપાત પરાવર્તન વચ્ચેનો ખૂણો 90 છે તો આપણને એટલો અંદાજ આવ્યો કે થીટા પી પ્લસ આર બરાબર 90 થાય, કારણ કે આ ટોટલ એંગલ 180 થાય, આ 90 થીટા પી પ્લસ આર બરાબર 90, ઇટ મીન્સ આર બરાબર કેટલા આવ્યા 90 માઇનસ થીટા પી થાય. આર બરાબર કેટલા થશે 90 માઇનસ થીટા પી. હવે કઈ રીતે સાબિત કર્યું છે તો આગળ વસ્તુ અહીંયા સ્નેલનો નિયમ યુઝ કરું. સ્નેલનો નિયમમાં મારે શું લખાશે, N1 બહારનું માધ્યમ N1 એટલે 1 લઈ લઉં છું, સાઇન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ N2 સાઇન થીટા 2. હવે N1 1 છે, એનો એંગલ સાઇન થીટા પી, N2 આ માધ્યમનો N હશે અને સાઇન થીટા R થશે, પણ R કેટલા 90 માઇનસ થીટા પી, એટ મીન્સ કોસ થીટા થઈ જશે. તો આપણા માટે અહીંયા લખીએ છીએ N ઇન્ટુ કોસ થીટા બરાબર સાઇન થીટા પી. તો આના ઉપરથી તમે ચેક કરો N બરાબર કેટલા આવ્યા 10 થીટા પી. સમજવા જેવું પોઈન્ટ છે, જ્યારે પ્રકાશ અહીંથી એન્ટર થાય છે તો એ વખતે અમુકનું ધ્રુવીભવન થાય છે, પરાવર્તન થાય, અમુકનું વક્રીભવન થશે. પરાવર્તનની અંદર 100% સમાંતર લંબ ઘટકો જોવા મળશે, અને એના 15% લંબ ઘટકો જોવા મળશે, અને જે વક્રીભૂત થાય છે એની અંદર લંબ અને સમાંતર બંને જોવા મળે છે, એટલે એની તીવ્રતા ઓછી હશે. હવે જ્યારે પરાવર્તન થાય ત્યારે એ જે એંગલ બન્યો છે ધ્રુવીભવનનો એને ધ્રુવીભવન કોણ કહી દીધું છે, અને એ વખતે આ બે વચ્ચેનો ખૂણો 90. આ બધા કોન્સેપ્ટ આપણને ધ્યાન પર રાખવાના છે. બીજી વસ્તુ કે જ્યારે આ ખૂણો 90 થાય તો આપણે સૂત્ર યાદ રાખી લો, એન બરાબર કયું થશે 10 થીટા પી, એનાથી ઘણા રિઝલ્ટ બની જશે, વક્રીભવનના આધારે અલગ અલગ રિઝલ્ટ ફાઇન્ડ કરી શકશો. હવે આવે છે કે અહીંયા બુસ્ટરનો નિયમ ફરી સાબિત કર્યો છે, મેં તમને ઓલરેડી ડિટેલ વાત કરી છે, એના ઉપયોગો છે, ધ્રુવીભવનના ઉપયોગો છે, એ કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. પહેલો જ ઉપયોગ છે, મોટા ભાગે ધ્રુવીભવન છે એ યાદ હોવું જોઈએ કે લંબગત તરંગો માટે જ ઉપયોગી થાય, સંગત તરંગો માટે ઉપયોગી નથી. તો અહીંયા એક વસ્તુ સમજવાનો ટ્રાય રાખીએ, સંગત તરંગોમાં સમાંતર હોય છે એટલે એમાં ધ્રુવીભવન થશે નહીં. તો પહેલું ધ્યાન રાખવાનું, લંબગત તરંગો માટે ઉપયોગી છે, સંગત તરંગો માટે ઉપયોગી નથી. બીજા નાના નાના ક્વેશ્ચનના ટોપિક બતાવ્યા છે, એમાં મોટા ભાગે અમુક પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે વપરાય છે. બીજું અહીંયા બતાવ્યું છે કે શનિના ગ્રહમાં બરફના સ્ફટિકો છે એના પણ વિશે આપણે માહિતી મેળવવા માટે ધ્રુવીભવનનો ઉપયોગ થાય છે. જુદા જુદા વાયરસમાંથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત થાય છે તો એના અભ્યાસ કરી એનો આકાર કદ જાણી શકીએ છીએ. સાથે બતાવ્યું છે કે અહીંયા પરમાણુ ન્યુક્લિયસના અભ્યાસમાં પણ એનો ઉપયોગ થાય છે, બેકલાઇટની એક પદ્ધતિના આધારે પ્રતિબળ વિકૃતિમાં ઉપયોગ થાય છે. એ બધા સામાન્ય ઉપયોગો ધ્યાન પર રાખી શકાય એવા છે, કોઈ વધારે એવું છે નહીં અમારે અમુક વસ્તુમાં. બીજું, ખાંડના દ્રાવણની સાંદ્રતા નક્કી કરવા માટે ધ્રુવીભવનનો ઉપયોગ થાય, આ બી એક ઉપયોગ છે.
અને લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લેમાં મેં તમને હમણાં સમજાવ્યું જેટલા બી એલસીડી વપરાય છે એ બધામાં ધ્રુવીભૂત પ્રકાશ બહાર આવતો હોય છે, એટલા માટે એને ત્રાસી નજરે જોવાનો ટ્રાય કરીશું, દેખાશે નહીં. એલઈડીમાં ચારે બાજુથી જોઈશું, દેખાશે, આમાં નહીં દેખાય. કેલ્ક્યુલેટર્સ, ઘડિયાળ એ બધામાં લેપટોપની સ્ક્રીન પહેલા એલસીડીથી આવતી હતી, એટલા માટે એને મેં નોટ કરેલું છે. આ બધું ધ્રુવીભવનના બેઝિક ઉપયોગ થયા છે. હવે હું થોડા બે ત્રણ ક્વેશ્ચન બતાવું છું જેમાં તમે સમજ રાખજો. ધારો કે આપણને કહ્યું છે કે ભાઈ એક પ્લેટ છે, ટુર્મેલિન પ્લેટનું આ રીતે એક સિમ્પલ બતાવી દઉં છું. ટુર્મેલિન પ્લેટ અહીંયા છે, આમાંથી આવતો પ્રકાશ આઈ ઝીરો ડેશ છે. હવે અહીંયા આપણે જોઈએ કે બીજી પ્લેટ આ રીતે મૂકી દીધી છે, એની દગક સાથેનો થીટા વન છે એ 60 છે, બરોબર. તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે? બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે? તો તમને તરત ખબર પડે કે જો એની તીવ્રતા આઈ ઝીરો છે તો આની આઈ ઝીરો બાય ટુ થાય, એટલે તો ખબર હશે આઈ ઝીરો બાય ટુ થાય. હવે અહીંયા આવતી પ્રકાશ કેટલી આવે? તો અહીંયા આઈ ઝીરો બાય ટુ કોસ સ્ક્વેર થીટા, આટલું લખીએ કે થીટા 60 છે તો આઈ બરાબર લખી દો આઈ ઝીરો બાય ટુ કોસ સ્ક્વેર 60. હવે કોસ સ્ક્વેર 60 થાય 1/2, તો 1/2 નો સ્ક્વેર થઈ જશે, તો આઈ બરાબર આઈ ઝીરો બાય ટુ અને 1/2 એનો સ્ક્વેર, દેટ મીન્સ આઈ ઝીરો બાય 8 જેટલું તીવ્રતા મળે. આ એક પહેલો કોન્સેપ્ટ થયો. એવી રીતે આપણે ધારી લઈએ કે 3-4 એંગલ મૂક્યા છે, આ 3-4 ટુર્મેલિન પ્લેટ મૂકી, સમજો કે અહીંયા આઈ ઝીરો છે, એના પછી એક પ્લેટ મૂકી છે, ફરી એક પ્લેટ મૂકી છે, ફરી એક પ્લેટ મૂકી છે, ચલો મેં 4 પ્લેટ મૂકી દીધી છે, હજી એક મૂકી દઉં છું. આ રીતે 1, 2, 3 અને 4, પહેલી તો નોર્મલ છે, બીજી એની સાથે 30 નો એંગલ બનાવે છે, ફરી 30 નો બનાવશે, ફરી 30 નો બનાવશે, આ રીતે કરી અને ફાઇનલ ઇન્ટેન્સિટી કેટલી, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ એંગલ પહેલાની દગક સાથે હોવો જોઈએ, નહીં કે સૌથી પહેલાની દગક સાથે, આગળનાની દગક સાથે 30 નો, આને આગળનાની સાથે 30 નો, આની આગળ સાથે 30 નો, એ રીતે હોવું જોઈએ. તો અહીંયા આપણી પાસે આ તીવ્રતા છે, તો અહીંયા થઈ જશે આઈ ઝીરો બાય ટુ. હવે અહીંયા પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત, બધી વખત થીટા આપણને આપ્યા છે, તો રિલેશનમાં હું માનું ત્યાં સુધી આઈ થ્રી શોધવું હોય તો આઈ થ્રી નું સૂત્ર થઈ ગયું આઈ ઝીરો, પણ આપણા આઈ ઝીરો બાય ટુ છે, આઈ ઝીરો બાય ટુ કોસ સ્ક્વેર થીટા વન કોસ સ્ક્વેર થીટા ટુ કોસ સ્ક્વેર થીટા થ્રી. તો આ રિઝલ્ટ આવશે. થીટા તમે બધી જગ્યાએ 30 30 30 મૂકી દો, ફાઈનલી કોસ 30 રૂટ 3 બાય 2 એનો સ્ક્વેર એટલે રૂટ 3 બાય 4 થાય, આઈ 3 બાય 4, આ પણ 3 બાય 4, આઈ 3 બાય 4, તો ફાઈનલી રિઝલ્ટ આવશે આઈ 0 બાય 2 3 બાય 4 3 બાય 4 3 બાય 4. ફાઈનલી કેલ્ક્યુલેશન ચેક કરો, એક આન્સર મળશે. એ રીતે સમજીને એની ગણતરી કરી શકો છો. નેક્સ્ટ હવે એક બીજી વસ્તુ, માલસના આ બુસ્ટરના નિયમ પરથી આપણે સમજીએ. ઘણી વાર આપણને એમ કીધું હોય કે ભાઈ અહીંથી અદ્રુભૂત પ્રકાશ આપાત થાય છે, સમજો અહીંયા થીટા બરાબર 60 ના કોણે આપાત થાય છે, અને એ વખતે એમ કહી દીધું છે વક્રીભૂત અને પરાવર્તન બે વચ્ચેનો ખૂણો 90 થાય છે, વક્રીભૂત પરાવર્તન વચ્ચેનો ખૂણો 90 છે. તો તમને એમ કહી દે કે ભાઈ વક્રીભવનાંક શોધો, બીજું ક્રાંતિ કોણ શોધો અને ઝડપ શોધો. તો આ 3-4 વસ્તુ આમાંથી ફાઇન્ડ કરી શકાય. તમને કહી દીધું ભાઈ એંગલ આપ્યો છે, પછી આ 3-4 વસ્તુ ફાઇન્ડ કરી શકાય, અથવા આ આપ્યું છે ને એંગલ ફાઇન્ડ કરી શકાય રિવર્સમાં જઈએ કે રિલેશન કયું. તો તમને એંગલ આપ્યો છે તો એન બરાબર પહેલો જ બુસ્ટરનો નિયમ લખો, ટેન થીટા પી, ટેન 60 રૂટ 3 થઈ જશે, તો આપણા માટે ટેન 60 લખી દઉં તો એ રૂટ 3 થઈ ગયું, તો એન આવી ગયું. એન આવે તો ક્રાંતિ કોણ બી શોધી શકીએ, કારણ કે આપણું સૂત્ર કયું છે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n, એન ની બદલે લખી દઉં 1/√3, બસ આપણે સી ક્રાંતિ કોણ મળી ગયું. વક્રી ભવનાંક બી શોધી શકીએ છીએ, કારણ કે એન બરાબર કયું ઇક્વેશન C/V, તો V બરાબર કેટલા C/n, સી ની કિંમત 3×10⁸ અને એન ની કિંમત √3, દેટ મીન્સ ફાઇનલી રિઝલ્ટ આવી √3×10⁸. આ રીતે બી 3-4 વસ્તુ શોધી શકીએ અને રિવર્સમાં બી રિલેશન લઈ શકીએ કે સમજો V આપ્યો છે અને તમને એમ કે ભાઈ પોલરાઇઝેશન એંગલ કેટલો,
तो वी ऊपर थी तमे एन शोधो ने एन बराबर टेन थीटा पी करो तमने ये मळी छे क्रांति कोण आप्यो छे अने पोलराइजेशन एंगल पूछाय तो एन बर क्रांति कोण पर थी एन शोधी काढो अने एन शोध्या पछी आनु रिलेशन लो तो आ रिवर्स रिलेशन मां एग्जांपल बनशे अंती વધારે કોઈ એવું છે નહીં કે આપણને કોમ્પ્લેક્સ ટોપિક હોય કે ના આવડે પણ મેં જે સમજાવ્યું જેટલા પોઈન્ટ છે એનું પ્રોપર રીતે નોટ કરી અન્ડરસ્ટેન્ડ લેજો કે જેથી કરીને તમને ક્વેશ્ચનમાં જે બી આવે ગ્રુઈબોરનો ટોપિકમાં તો એક પ્રોપર આઈડિયા આવે.